કોંગ્રેસ દ્વારા અંબાજીથી COVID-19 ન્યાય યાત્રાની શરૂઆત કરાઈ. કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત 4 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને જેમને મેડિકલ ખર્ચો વધારે થયો હોય તેવા લોકોને મેડિકલ ખર્ચાની પણ સહાય ચૂકવવામાં આવે એવી માંગ તાલુકા કોંગ્રેસ દ્વારા કરાઈ અને મૃતકોના પરિવારજનોમાંથી કોઈ એકને સરકારી નોકરી પણ આપવામાં આવે તેવી દાતા તાલુકા કોંગ્રેસ દ્વારા માંગણી કરાઈ છે અને આ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકારને વળતર ચૂકવવાનું કહેવાયું છે. તેમ છતાં આ ભાજપ સરકાર હજુ સુધી વળતર ચૂકવતી નથી. જો સરકાર આ મુદ્દે ધ્યાન નહીં આપે અને કોરોના મૃતકોના પરિવારજનોને ઉપરોક્ત સહાય નહીં આપે તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં સરકાર સામે લડત આપવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રસંગે દાંતા તાલુકા કોંગ્રેસ પદાધિકારીઓ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પદાધિકારીઓએ કહ્યું હતું કે આ સરકાર પ્રજા સાથે અન્યાય કરી રહી છે અને અમે પ્રજાને ન્યાય અપાવીને રહીશું. ભાજપા સરકારે કોરોના કાળમાં પણ દવાઓના તથા ઇન્જેક્શનના કાળા બજાર કર્યા અને ઓક્સિજનથી કોઈનું મૃત્યુ થયું નથી એવી ખોટી વાતો ફેલાવી છે અને તેમણે જણાવ્યું હતું કે દવાઓ તથા ઇન્જેક્શનના કાળા બજાર અને ઓક્સિજનની કમી એ બાબતની ન્યાયિક તપાસ પણ થવી જોઈએ. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પાસેથી માહિતી લઈને તેમના ફોર્મ ભરવામાં આવ્યા હતા અને આ ફોર્મની માહિતી દ્વારા પણ સરકાર પાસેથી વળતર માંગવામાં આવશે અને જો આ સરકાર વળતર નહીં આપે તો કોંગ્રેસની સરકાર આવશે ત્યારે વળતર અપાશે તેમ પણ જણાવ્યું હતું. આ ન્યાયયાત્રા પ્રસંગે દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા પંચાયત પ્રમુખ વાલિકીબેન પારગી, તાલુકા પંચાયત પ્રમુખ ભાંડુભાઈ તથા કોંગ્રેસના તાલુકા પ્રમુખ ઝાકીરભાઈ, અંબાજી શહેર પ્રમુખ તુલસીભાઈ જોશી, મહામંત્રી મેહુલ ગઢવી, રામાવતાર અગ્રવાલ તથા અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. આજે આ ન્યાયયાત્રા જે આપણે શરૂ કરી છે એ બાબતે આપનું કંઈ કહેશો? કોંગ્રેસ પક્ષ વતી જે આદેશ કર્યો છે એ આદેશ અનુસાર ન્યાયયાત્રાના ઝુંબેશ તરીકે આ વિસ્તારની અંદર COVID-19 અંદર જે લોકો કોરોના મહામારીની અંદર જે મૃત્યુ પામે છે એ લોકોને સરકાર સામે લડત કરીએ છીએ. કે જે લડત એટલા માટે કરીએ છીએ કે સરકારની અંદર જે જોગવાઈની અંદર જોગવાઈ છે, જોગવાઈ પ્રમાણે સરકાર જે લોકો આ વિસ્તારમાંથી કોરોનામાં મૃત્યુ પામે છે એ લોકોને 4 લાખની સહાય આપે, જે લોકો એ બીમારીની અંદર જે બીમાર થઈને ઘેર આવે છે એમને સરકાર જે મેડિકલ ખર્ચો હોય એ મેડિકલ ખર્ચો આપે અને એના સાથે સાથે જે લોકોએ જીવ ગુમાવ્યા છે એકાદ પરિવારની અંદર એક પરિવારનું એક વ્યક્તિને રમરાજે નોકરી આપે એવી માગણી સાથે સરકાર સામે માગણી કરીએ છીએ કે આ લોકોને સરકારના બંધારણ અનુસાર જે લોકોને લાભ મળવા પાત્ર છે એ મળતો રહે, ના મળે તો અમે કોંગ્રેસ પક્ષ વતી અમે સરકાર સામે મોરચો મળીને લડત કરીએ છીએ. એ વાત સાથે